चलो विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 ની અંદર નામાના મૂળ તત્વો પાર્ટ 2 નો પ્રથમ ચેપ્ટર છે શિર મૂડીના વ્યવહાર. હવે આ જે ચેપ્ટર છે આ તમારે 12મા ધોરણની અંદર પણ હોય છે. તમે આગળ જતા જો કોલેજ કરશો તો કોલેજની અંદર પણ આવશે, CA કરશો તો પણ એની અંદર તમારે ભણવામાં આ ચેપ્ટર આવવાનું છે. બીજી વસ્તુ, તમારો બીજો એક સબ્જેક્ટ હોય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તો એની અંદર ભી કંપનીને લગતી થિયરી તમને પૂછાતી હોય છે. તો આજે આપણે શેર મૂડી કોની કહેવાય, કંપની કોની કહેવાય, આ બધાની આપણે માહિતી મેળવવાની છે. જે વિદ્યાર્થીઓ હજી સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. ઓકે, હવે સૌપ્રથમ આપણે 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા એકાંકી વેપાર. તો એકાંકી વેપાર કોને કહેવામાં આવે? તો એકાંકી વેપાર એટલે કોઈ પણ ધંધાનો એક જ માલિક હોય, કોઈ પણ ધંધાનો એક જ માલિક હોય એને આપણે શું કહેતા હતા? એકાંકી વેપાર કહેવામાં આવતા હતા. કયો વેપાર કહેવામાં આવતા હતા? એકાંકી વેપાર. બીજો આપણે ભણી ચૂક્યા ભાગીદારી પેઢી 12મા ધોરણની અંદર, જે પાર્ટ 1 છે એની અંદર ભાગીદારી પેઢી છે. તો ભાગીદારી પેઢી કોને કહેવામાં આવે? કે જે ધંધાની અંદર બે કે તેથી વધારે માલિક હોય એને ભાગીદારી પેઢી કહેતા હતા. હવે જુઓ, એકાંકી વેપારી વેપાર અને ભાગીદાર પેઢીની અંદર બહુ બધી મર્યાદાઓ હતી. એ મર્યાદાઓને દૂર કરીને કંપની અસ્તિત્વમાં આવી. આધુનિક યુગની અંદર જો તમારે સારો ધંધો કરવો હોય તો વધારે મૂડીની જરૂર પડે છે, અને વધારે મૂડીની જરૂરી લાવવા માટે એ બધા આપણે જાહેર જનતા જોડેથી પૈસા ભેગા કરી ને કોઈ પણ ધંધો ચાલુ કરે એને કંપની કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી સૌથી પહેલા કંપનીનો અંદર ભારતની અંદર કંપનીની શરૂઆત ક્યારે થઈ છે? 1956 ની અંદર સૌપ્રથમ ભારતની અંદર કંપનીનો કાયદો બનાવવામાં આવ્યો હતો. ભારતમાં સૌપ્રથમવાર કંપની માટે અલગ કાયદો 1956માં બન્યો, જે કંપની ધારો 1956 તરીકે ઓળખાય છે. કંપની ધારો 1956 તરીકે ઓળખાય છે. હાલમાં સરકાર દ્વારા જૂના કંપનીના કાયદાની અંદર ફેરફાર કરીને, જે જરૂરી ફેરફાર કરીને નવો કાયદો કંપની ધારો 2013માં અમલમાં મૂકવામાં આવ્યો છે. કયો ધારો? 2013 ની અંદર કંપની ધારો. ઓકે, હવે આપણે અહીંયા જોઈશું કંપનીના પ્રકારો. શું જોઈશું? કંપનીના પ્રકારો. તો કંપનીના મુખ્ય બે પ્રકારો છે, એક સ્થાપનાના આધારે અને એક નોંધણીના આધારે. એક સ્થાપનાના આધારે અને એક નોંધણીના આધારે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્થાપનાના આધારે. તમને ખબર છે કે ભારતની અંદર બે સરકાર કામ કરતી હોય છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. હવે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલા ખાસ કાયદા હેઠળ જો કોઈ કંપની સ્થાપના કરવામાં આવે તો એને સ્થાપનાના આધારે કંપની કહેવાય. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના પસાર કરેલા કાયદા હેઠળ જે સ્થાપિત કંપની હોય એને સ્થાપનાના આધારે કંપની કહેવામાં આવે. જેવી રીતે ભારતીય જીવન વીમા LIC, ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને ગુજરાત રાજ્ય નાણાકીય લિમિટેડ, આ બધી જે કંપનીઓ છે એ સ્થાપનાના આધારે કંપની છે. પછી નોંધણીના આધારે. કોના આધારે? નોંધણીના આધારે. તો કે નોંધણીના આધારે એટલે શું? તો નોંધણીના આધારે એટલે કંપની ધારા મુજબ, જે કંપની ધારો પહેલા 1956 હતો પછી 2013 આવ્યો, તો કંપની ધારા મુજબ જે કંપની અસ્તિત્વમાં આવતી હોય, કંપની ધારાના નિયમોને લાગુ કરીને જે કંપનીની નોંધણી કરવામાં આવે એને નોંધણીના આધારે કંપનીનો પ્રકાર કહી શકાય છે. ઓકે, હવે નોંધણીના આધારની અંદર બી સભ્યોની જવાબદારીના આધારે ત્રણ પ્રકાર પડે છે. સભ્યોની જવાબદારીના આધારે કેટલા પ્રકાર પડે છે? ત્રણ પ્રકાર પડે છે. સૌથી પહેલા શેરથી મર્યાદિત કંપની, બીજી કંપની છે બાંયધરીથી મર્યાદિત કંપની, અને ત્રીજી કંપનીથી જવાબદારીથી અમર્યાદિત કંપની. તો સૌથી પહેલા મર્યાદિત કંપની. તો શેરથી મર્યાદિત કંપની એટલે શું? તો શેરથી મર્યાદિત એટલે કે તમને ખબર હશે કે જે શેરની કિંમત દાસની કિંમત કરતા વધારે નુકસાન થઈ શકે નહીં. જે કંપનીની અંદર શેર હોલ્ડરનું દાસની કિંમત કરતા વધારે નુકસાન ન થઈ શકે એવા પ્રકારની કંપનીને શેરથી મર્યાદિત કંપની કહેવામાં આવે છે. અને શેરથી મર્યાદિત કંપનીના ત્રણ પ્રકારો છે, જાહેર કંપની, ખાનગી કંપની, અને અત્યારે આ 2013ના નવા કાયદા મુજબ જે કંપનીનો પાર્ટ પાડવામાં આવ્યો છે જેનું નામ છે એક વ્યક્તિ કંપની, વન પર્સન કંપની. અને વન પર્સન કંપની ખાનગી કંપનીનો જ એક ભાગ છે. ઓકે, તો હવે જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો શું તફાવત હોય છે? તો સૌથી પહેલા જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે, અને વધારેમાં વધારે કોઈ એની મર્યાદા નથી. તો હું તમને અહીંયા લખું છું આની અંદર ઓછામાં ઓછા કેટલા જાહેરની અંદર હોય છે કે 7 સભ્યો, અને વધારેમાં વધારે કોઈ એની લિમિટ નથી. બીજી છે ખાનગી કંપની. તો ખાનગી કંપનીની અંદર
ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ 200 સભ્યો જ હોવા જોઈએ, એનાથી વધારે સભ્યો હોઈ શકતા નથી. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ, વધારેમાં કોઈ મર્યાદિત નથી. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને વધારેમાં વધારે 200 સભ્યો હોઈ શકે છે. જાહેર કંપની પોતાના શેર ડિબેન્ચર જાહેર જનતામાં બહાર પાડી શકે છે, જ્યારે ખાનગી કંપની પોતાના શેર કે ડિબેન્ચર જાહેર જનતાની અંદર બહાર પાડી શકતી નથી. ઓકે, જાહેર કંપની એ બહાર પાડી શકે છે પોતાના શેર, ખાનગી કંપની પોતાના શેર બહાર પાડી શકતી નથી. ઓકે, બીજું, જાહેર કંપનીની અંદર શેર બદલી કરવામાં કરી શકાય છે, જ્યારે ખાનગી કંપનીમાં શેર બદલી કરી શકાતી નથી. ખાનગી કંપનીની અંદર કોઈ શેર હોલ્ડરના શેર બીજા શેર હોલ્ડર બદલી કરી શકાતી નથી. ઓકે, એક કંપની એ ખાનગી કંપનીનો જ પ્રકાર છે કે એક વ્યક્તિ પોતાની કંપની શરૂઆત કરી શકે છે. બીજું છે બાય ખરીદી મર્યાદિત કંપની. હવે શેરથી મર્યાદિત કંપની એટલે જે શેરની દાર્શનિક કિંમત જેટલું શેર હોલ્ડરને નુકસાન થાય એનાથી વધારે થાય નહીં. સામાજિક કાર્ય માટે જે કંપની અસ્તિત્વમાં આવી હોય એને બાય ધરીતી મર્યાદિત કંપની કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર હતો આપણો જવાબદારીથી અમર્યાદિત કંપની. એટલે જવાબદારીથી અમર્યાદિત કંપની એટલે એવી કંપની કે જેની અંદર શેર હોલ્ડરને જે કંપનીમાં ખોટ થતી જેટલી થઈ હોય એ પ્રમાણમાં દાર્શનિક કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે, શેર હોલ્ડરને એટલું નુકસાન થઈ શકે છે. શેર હોલ્ડરને એટલે જવાબદારીથી અમર્યાદિત કંપનીની અંદર શેર હોલ્ડરને કોઈ એની નુકસાનની કોઈ મર્યાદા હોતી નથી, અમર્યાદિત સુધી નુકસાન થઈ શકે છે. બીજી વસ્તુ, જાહેર કંપની જે હોય એમની નામની પાછળ લિમિટેડ શબ્દ ઉપયોગ થાય છે, જ્યારે ખાનગી કંપનીની અંદર પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો નામની પાછળ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ હતા કંપનીના પ્રકારો. હવે આપણે શેર અને શેર મૂડી શું છે. કંપનીની અંદર શેર અને શેર મૂડી હોય છે. તો આપણને ખબર છે કે એકાંગી વેપારની અંદર જે ધંધાનો માલિક, ધંધાની અંદર જે પણ માલ મિલકત કે રોકડ લાવતો હતો એને મૂડી કહેતા હતા. ભાગીદારની અંદર પણ મૂડી કહેવામાં આવે છે, પરંતુ કંપનીની અંદર કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે. કંપનીની મૂડીને શું કહેવામાં આવે? શેર મૂડી. ભાગીદારની મૂડીને મૂડી કહેતા હતા આપણે. એકાંકી વેપારની અંદર કોઈ પણ ભાગી કોઈ માલિક ધંધાની અંદર કંઈ પણ લાવે એને મૂડી કહેતા હતા આપણે, પરંતુ કંપનીની અંદર જે મૂડી હોય છે એને શું કહેવામાં આવે છે? શેર મૂડી કહેવામાં આવે છે. શેર મૂડીને ફેરબદલી કરી શકાય, જે પણ કંપનીની શેર મૂડી હોય એને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક વિભાજિત એકમની શેર કહેવામાં આવે છે. આ દરેક વિભાજિત કરીને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. હવે કંપની અનુસાર, કંપની ધારા અનુસાર બે પ્રકારના શેર હોઈ શકે છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. કયા કયા હોઈ શકે? પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. ઓકે, હવે આપણે જોઈએ પ્રેફરન્સ શેરના પ્રકારો. શું પ્રેફરન્સ શેરના પ્રકારો? પ્રેફરન્સ શેરના પ્રકારોની અંદર સૌથી પહેલા પ્રકાર છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એટલે શું? હવે જુઓ, જ્યારે તમે કોઈ પણ કંપનીના પ્રેફરન્સ શેર ખરીદતા હોઈએ ત્યારે એના ઉપર શેર હોલ્ડરને ડિવિડન્ડ મળતું હોય છે. એટલે કે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કે એવા, સૌથી પહેલા વાત કરીએ આપણે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની. તો ક્યુમ્યુલેટિવ એટલે એવા પ્રકારના શેર, પ્રેફરન્સ શેર જેની અંદર કોઈ કંપની એક વર્ષે ડિવિડન્ડ ચૂકવી ન શકી હોય તો એ ડિવિડન્ડ આગળના વર્ષે કેરી ફોરવર્ડ લઈ કરવામાં આવે છે. ધારો કે દાખલા તરીકે 2021ની અંદર કંપની ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ઉપર ચૂકવી નથી શકતી, તો એ 2021નું જે ડિવેન્ચર ઉપર ડિવિડન્ડ શેર ઉપર જે ડિવિડન્ડ છે એને 2022માં ચૂકવવું પડશે. એટલે ચૂકવવું ફરજિયાત પડશે. આ વર્ષે ન ચૂકવી શકે તો આવતા વર્ષે, આવતા વર્ષે ન ચૂકવી શકે તો એના આવતા વર્ષે. એટલે કે પ્રેફરન્સ શેરની અંદર જે શેર ઉપર ડિવિડન્ડ આગળ લઈ જવાતું હોય, જો ચૂકવી ન શકે તો બાકી ખેંચાતું હોય, તો એની અંદર ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે. જો બાકી ન ખેંચવામાં આવતું હોય એટલે આ વર્ષે નથી ચૂકવાયું તો આવતા વર્ષે હવે મળશે નહીં, તો એવાની નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. બીજા છે રિડીમેબલ અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ એટલે એવા શેર કે એવા પ્રેફરન્સ શેર કે જે ટાઈમ પીરિયડ 5 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, તો એની અંદર એ સમયગાળાની અંદર પ્રેફરન્સ શેરને એ પૈસા પાછા આપી દેવામાં આવે છે. ને બીજા ઇરિડીમેબલ એટલે પરત ન કરી શકાય તેવા પ્રેફરન્સ શેર, કંપનીના વિસર્જન વખતે જ પ્રેફરન્સ શેરને પૈસા પાછા મળે તો એવા પ્રેફરન્સ શેરને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. અને નવા કંપની ધારો જે 2013માં જે આવ્યો છે એવા પ્રકારના કંપની ધારાએ ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર ઉપર પ્રતિબંધ મારી દીધો છે. ભારતની અંદર ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર પરત બહાર પાડી શકાતા નથી.
પછી ત્રીજું છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ છે પાર્ટિસિપેટિવ અને નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ એટલે શું ધારો કે કંપનીના બધા હિસાબો થઈ ગયા પ્રેફરન્સ અને ડિવિડન્ડ ચૂકવાઈ ગયું ઇક્વિટી શેરનું પણ ડિવિડન્ડ ચૂકવાઈ ગયું એના પછી પણ ધંધા કંપનીની અંદર નફો વધે તો એ નફામાં જે પ્રેફરન્સ શેરનો ભાગ હોય એને પાર્ટિસિપેટ પ્રેફરન્સ શેર કહેવામાં આવે અને જે નફાની અંદર પ્રેફરન્સ શેરનો ભાગ ન હોય એને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે છેલ્લે જે નફો વધે એની અંદર જે પ્રેફરન્સ શેર હોલ્ડરનો ભાગ હોય એને પાર્ટિસિપેટ કહેવાય અને ના હોય એને નોન પાર્ટિસિપેટ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે પછી કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ કે એવા પ્રકારના પ્રેફરન્સ શેર જે પ્રેફરન્સ શેરનો રૂપાંતર ઇક્વિટી શેરમાં કરી શકાતું હોય જે પ્રેફરન્સ શેરનો રૂપાંતર ડિબેન્ચરની અંદર કરી શકાતું હોય એવાને કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એટલે એવા પ્રેફરન્સ શેર કે જેનો ઇક્વિટી શેર કે ડિબેન્ચરની અંદર એનું રૂપાંતર કરવામાં આવતું નથી એને શું કહેવામાં આવે નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે હવે આપણે અહીંયા જોયું કે શેરના બે પ્રકાર છે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર તો એ બે વચ્ચે શું ફરક છે તો આપણે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેનો તફાવત જોઈએ તો સૌપ્રથમ ડિવિડન્ડનો દર તો જુઓ પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડનો દર ફિક્સ હોય છે ઇક્વિટી શેરની અંદર પ્રેફરન્સ શેરનો ઇક્વિટી શેરની અંદર ડિવિડન્ડનો દર ફિક્સ હોતો નથી બીજી વસ્તુ પ્રેફરન્સ શેર વાળા પ્રેફરન્સ શેર હોલ્ડર કંપનીના માલિક નથી હોતા પરંતુ ઇક્વિટી શેર વાળા ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના માલિક કરવામાં આવે છે એટલે કે પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડનો દર નક્કી હોય છે 9% 5% જે પણ કંપની નક્કી કરે અને ઇક્વિટી શેરની અંદર ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી એને જે નફામાં ભાગ મળે છે બીજું ચૂકવવાનું બાકી ડિવિડન્ડ તો સૌપ્રથમ જે ડિવિડન્ડ ચૂકવવું હોય એ પ્રેફરન્સ શેરને પહેલા ચૂકવવામાં આવે પછી ઇક્વિટી શેરને ચૂકવવામાં આવે કેમ કે ઇક્વિટી શેરવાળા માલિક હોય છે અને પ્રેફરન્સ શેરવાળા માલિક હોતા નથી તો સૌપ્રથમ પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એના પછી જે બેલેન્સ નફો વધે એના ઇક્વિટી શેરને ચૂકવવામાં આવે એટલે કે ડિવિડન્ડની અંદર પ્રેફરન્સ શેરને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે એના પછી ઇક્વિટી શેરને ઓકે ડિવિડન્ડની અગ્રતા એનો એક પોઈન્ટ છે પછી મૂડીની ચૂકવણીમાં અગ્રતા તો જો કંપનીનું વિસર્જન થતું હોય કંપની બંધ થતી હોય તો પહેલા પ્રેફરન્સ શેરનું મૂડી ચૂકવવામાં આવે પછી વધે તો ઇક્વિટી શેરની મૂડી ચૂકવવામાં આવે છે મતદારનો હક સંચાલનની અંદર કોણ મત સંચાલન કરી શકે એનું જે મીટિંગ થાય છે એની અંદર જે વોટિંગ થાય છે એની અંદર પ્રેફરન્સ શેર મત કરી શકતો નથી પ્રેફરન્સ શેર હોલ્ડરને મત કરવાનો અધિકાર હોતો નથી જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને મત કરવાનો અધિકાર હોય સંચાલનમાં ભાગીદારનો હક તો પ્રેફરન્સ શેર હોલ્ડરને સંચાલનમાં ભાગીદારનો હક હોતો નથી જ્યારે ઇક્વિટી શેરને સંચાલનમાં ભાગીદારનો હક હોય છે નેક્સ્ટ વિડિયોની અંદર આના લગતા આપણે આમનો જ જોઈશું હજુ સુધી જે વિદ્યાર્થીઓ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો